વિષય સામાજિક વિજ્ઞાન તારીખ સત્યાવીસ નવ બે હજાર બાવીસ એકમનું નામ આપણું ઘર પૃથ્વી પ્લે બેઇઝડ પેડાગોજી પેડાગોજીનું નામ છે દરેક શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કે અહીંયા આપને જે પણ ટોપિક અમે મોકલી રહ્યા છીએ એ પ્લે બેઇઝડ એટલે રમત આધારિત શિક્ષણની વાત છે આપ આપની રીતે આપના વર્ખંડની અંદર કોઈપણ રીતે આપણે રમતની સાથે પાઠ આયોજન આપણે કરવાનું રહેશે એ રમત એક વિષયની અંદર દરેક શિક્ષક દ્વારા અલગ અલગ રમતનું આયોજન પણ હોઈ શકે છે જે તે શિક્ષકની વિચારસરણી જે તે શિક્ષકના ઇનોવેટિવ આઈડિયા હોય એ આઈડિયા ઉપર આપણે કામ કરવાનું છે એક ટોપિક ઉપર કદાચ અલગ અલગ વિચાર હોઈ શકે એક ટોપિક ઉપર અલગ અલગ રમત પણ હોઈ શકે તો જે પણ પ્રકરણ છે એ પ્રકરણને પ્લે બેઝડ પેડાગોગી એટલે રમત દ્વારા એને અભ્યાસ કરાવવાનો છે જેથી કરીને બાળકને એ ટોપિકની અંદર આપણે ઊંડાણપૂર્વક લઈ જઈ શકીએ છીએ એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે આ ટોપિક એ માત્ર તમને મોકલી નથી રહ્યો આ ટોપિકનો ઉપયોગ કરીને આપ આપના વર્ખંડની અંદર શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરો એવી અપેક્ષા છે વિષય સામાજિક વિજ્ઞાન એકમનું નામ આપણું ઘર પૃથ્વી પેટા એકમ સૌર પરિવાર અને પૃથ્વીનું સ્થાન અને આકાર પેડાગોજીનું નામ પ્લે બેઝડ પેડાગોગી અધ્યયન નિષ્પત્તિ એસેસ છ પોઈન્ટ ઝીરો વન તારા ગ્રહો અને ઉપગ્રહો વચ્ચેનો તફાવત ઓળખે છે દાખલા તરીકે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના તફાવતો સમજે છે એ પ્રકારની રમતનું પણ આપ આયોજન કરી શકશો એસએસ સિક્સ જીરો પોઈન્ટ ફાઈવ પૃથ્વીને જીવ અસ્તિત્વ તથા વિવિધ કટિબંધો સંદર્ભે વિશિ વિશિષ્ટ અવકાશીય પદાર્થો તરીકે ઓળખે છે એસેસ છ પોઈન્ટ ઝીરો ત્રણ દિવસ રાત અને ઋતુ પરિવર્તન દર્શાવે છે એસએસ છ પોઈન્ટ ઝીરો ચાર વિશ્વના નકશા પર ખંડો અને મહાસાગરોની દિશાઓ નિર્દેશ કરે છે એસએસ છ પોઈન્ટ ઝીરો બે પૃથ્વીના ગોળા અને વિશ્વના નકશા પર અક્ષાંશ રેખાંશ હો હું તો આવરણ ભારતના પાડોશી દેશો ભારતના રાજ્યોનો કેન્દ્રશાસિત પ્રદેશો વગેરેને દર્શાવી શકે છે એસએસ છ પોઈન્ટ ઝીરો આઠ ગ્રહને ગ્રહણને લગતી અંધશ્રદ્ધાઓની વિવેચનાત્મક રીતે ચકાસણી કરી શકે છે આપ જ્યારે પણ પાઠ આયોજન કરતા હોવ એ પાઠ આયોજનની અંદર તમામ અધ્ય નિષ્પત્તિ ઉપરથી આપ પણ જે અધ્યયનિષપત્તિ ઉપર કાર્ય કરવા માંગો છો એ અધ્ય નિષ્પત્તિ ઉપર રમતનું આયોજન કરીશું એ અધ્ય નિષ્પત્તિ ઉપર પાઠનું આયોજન કરીશું અને એ અધ્યયનિષ્પત્તિને આપણે આપણા વર્ગખંડની અંદર એપ્લાય કરવાની રહેશે પ્લે બેઝડ પેડાગોગી શું છે એનો ઉપયોગ શા માટે વર્ગખંડની અંદર જરૂરિયાત ઊભી થઈ તો રમત આધારિત શિક્ષણ બાળકોને લોકો વસ્તુઓ અને પર્યાવરણ સાથે સક્રિય અને કલ્પનાશીલ રીતે જોડવા માટે તકો પૂરી પાડે છે જેમાં વિવિધ સાંકેતિક રજૂઆત એ એક મહત્ત્વપૂર્ણ પાસું છે રમતમાં બાળકો ગોઠવણી કરતાં કોઈક જોડતા કે તોડતા ચાલાકી કરતાં ઢોંગ કરતાં અન્વેષણ કરતાં તપાસ કરતાં સર્જન કરતાં ક્રિયા પ્રતિક્રિયા આપતા કલ્પના કરતાં વાટાઘાટો કે વાતચીત કરતાં કંઈક સર્જન કરતાં કે નવી સમજ આપતા હોઈ શકે છે રમત બાળકોના સર્વાંગી વિકાસ શારીરિક સામાજિક ભાવનાત્મક જ્ઞાનાત્મક અને સર્જનાત્મકને પ્રોત્સાહન આપે છે તેનો ઉપયોગ કરી સાક્ષરતા અને સંખ્યાની કૌશલ્યનો વિકાસ કરી શકાય છે ઉદાહરણ તરીકે ચિત્ર બનાવવું સામાજિક વિશ્વ અંગે કલ્પના કરવી કઠપુતળી મીડિયા બ્લોક રેતી પાણી જેવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી નવું સર્જન કરવું કોઈ મોડેલ બનાવવા કોઈ ઘટના એ પ્રસંગને સમર્થન કે વિરુદ્ધ અભિપ્રાય આપવા નવો પ્રારંભ કે નવી રમત બનાવવી જેવી વિવિધ બાબતો રમતમાં આવી શકે છે રમતના અંતે હાર અને જીત થઈ શકે છે એ પ્રમાણે એ આપણા વર્ગખંડની અંદર બાળકોને એપ્લાય કરવાનું રહેશે એ પ્રમાણે રમતનું આયોજન કરવાનું રહેશે દરેક વર્ગખંડની અંદર દરેક ટોપિક ઉપર અલગ અલગ રમતનું આયોજન થઈ શકે છે એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું જોઈએ આપણે આગળના ટોપિકની અંદર કે પાઠ આયોજન કેવી રીતે કરીશું એની અંદર કઈ તકેદારી રાખવાની છે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે તેની સવિસ્તર આપણે ચર્ચા કરીએ અને ખાસ મિત્રો આપણે વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરો જેથી કરીને આવનાર જે શિક્ષણ પદ્ધતિ છે એ શિક્ષણ પદ્ધતિને અનુસાર અમે અમારા વિડીયો સ્ટુડિયોની અંદર કામ કરી રહ્યા છે એ પ્રમાણેનું આપનું મટિરિયલ મોકલી રહ્યા છે આ મટિરિયલ એ માત્ર મટિરિયલ ન રહી શકે આ મટિરિયલ માત્ર આપણે જોઈને લખી એના માટે નથી આ માટીરિયલની મદદથી આ વિડીયોની મદદથી આપ કંઈક નવું સર્જન કરી શકો એના માટેનો આ એક નવો અભિગમ છે અમારો પ્લે બેઝડ પેડાગોગી ગોગી શા માટે એની શા માટે જરૂરિયાત ઊભી થઈ તો વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન આપવા માટે પેડા ગોગીની જરૂર છે અર્થપૂર્ણ અને અસરકારક શિક્ષણ કરવા માટે એની જરૂરિયાત છે વિદ્યાર્થીઓમાં રહેલી તર્કશક્તિ નિર્ણય શક્તિ અહર્ અર્થગ્રહણ શક્તિ જેવા વિવિધ કૌશલ્યોને બહાર લાવવા માટે એની જરૂરિયાત ઊભી થઈ વિદ્યાર્થીઓને વર્ગમાં સક્રિય કરવા માટે આપણે જોયું છે કે શાળાની અંદર ચાર વાગ્યા પછી બાળકો નિષ્ક્રિય થઈ જતા હોય કંટાળો અનુભવતા હોય તો એ કંટાળાને દૂર કરવા એ સમય દરમિયાન તમે આવી રમત સાથે ગમત સાથે પ્રવૃત્તિ કરી જરૂરી નથી કે આ વિષયની અંદર જે એનો ઉપયોગ કરી શકીએ છીએ અન્ય વિષયની અંદર પણ એનો તમે ઉપયોગ કરી શકો છો ગણિત હોય ગુજરાતી હોય સંસ્કૃત હોય હિન્દી હોય કોઈ પણ વિષયને તમે ગમત સાથે એવા સમય દરમિયાન શીખવાડશો તો બાળક જલ્દીથી શીખે છે શિક્ષણમાં એથી કંટાળો અને નિરસતા દૂર કરવા માટે આ પેડા ગોગીની જરૂરિયાત ઊભી થઈ છે ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો રમતના નિયમો સ્પષ્ટ હોવા જોઈએ અને વિદ્યાર્થીને સ્પષ્ટ સમજાવવા જોઈએ રમત માટે પૂરતો સમય આપવો જરૂરી છે રમત રમ્યા પછી ચોક્કસ નિષ્કર્ષ તારવવું જોઈએ જરૂરી છે રમતમાં રમકડાં હોય પણ એને રમકડાં હોય પણ અને ન પણ હોય એ પણ ખાસ ધ્યાન રાખીશું કેટલીક રમત એવી હશે કે મેદાનની અંદર જઈને પણ આપણે એનું સોલ્યુશન કરી શકીએ છીએ ઉકેલ લાવી શકીએ છીએ રમત પહેલાં દરમિયાન અને પછી શિક્ષક સક્રિયપણે જોડાયેલો હોવો જોઈએ શિક્ષકને એને સહભાગી થવાનું છે ક્યારેક એવો પણ અર્થ નીકળી શકે છે કે રમત એ વિષયને અનુબદ્ધ હોવા છતાં વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય તો એ રમતનો દુરુપયોગ થઈ શકે ટૉપિકનો સિદ્ધ થઈ શકતો નથી માટે શિક્ષકની હાજરી હોવી જરૂરી છે વિષય વસ્તુ સાથે સુસંગત રમત પસંદ કરવી વિષય સુસંગત હોવો જોઈએ વિષયને રમત પાછળનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ માત્ર ને માત્ર રમત ન બની રહે એ આપણે ખાસ ધ્યાન રાખીશું કારણ કે એના વડે આપણે જે પણ હેતુ છે એ સિદ્ધ કરવાનો છે શીખવાના કાર્યક્રમ સાથે તથા શાળા પર્યાવરણની અંદર જ રમવાની તકો ઊભી કરવી જોઈએ એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું વરખંડની અંદર કે શાળાના મેદાનની અંદર જ થઈ શકે એ પ્રમાણેનું આયોજન કરવું ત્યાર પછી જોઈએ આપણે પાઠનું આયોજનની નોંધ વિદ્યાર્થીનું નામ ગેલોત હરેશભાઈ બી શાળાનું નામ દૂધ ડેરી પ્રાથમિક શાળા તારીખ સત્યાવીસ નવ બે હજાર બાવીસ સામાજિક વિજ્ઞાન ધોરણ છ એ પ્રમાણે આપણે પાઠનું આયોજન કરવાનું રહેશે એકમનો ક્રમ છે નવ શીર્ષક આપણું ઘર પૃથ્વી પેટા એકમ સૌર પરિવારને પૃથ્વીનું સ્થાન અને આકાર એના વિષયની આપણે ચર્ચા કરીશું અહીંયા ત્યાર પછી શૈક્ષિક હેતુઓ હેતુઓ શું છે તો વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન આપવાનો હેતુ છે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિને બહાર લાવવા માટેનો હેતુ છે વિદ્યાર્થીઓને વર્ગમાં સક્રિય કરવા માટેનો હેતુ છે શિક્ષણમાંથી કંટાળો દૂર કરવા વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટેનો અહીંયા અમારે હેતુ છે સામાજિક વિજ્ઞાન પુસ્તકનું નામ સામાજિક વિજ્ઞાન ધોરણ છનો ઉપયોગ કરીશું પાના નંબર સુડતાલીસથી બાવન સુધી પેજ નંબર લખીશું વર્ગખંડની અંદર આઈસીટીનો આઈસીટીનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ એની સાથે સાથે પ્રવૃત્તિ અને પ્રવૃત્તિઓ પ્રયુક્તિઓ ઓકે ડન કથન પદ્ધતિ નિર્દર્શન પદ્ધતિ દ્વારા રમત દ્વારા શિક્ષણ ચર્ચા પદ્ધતિ દ્વારા શિક્ષણ અને શૈક્ષણિક સાધનો શું શું સાધનો જોશે અન્ય સાધનો પણ શિક્ષક મિત્રો આપણે લઈ શકીએ છીએ જરૂરી નથી કે આ સાધનો પણ કેટલાક સાધનો અહીંયા ઉપયોગ કરીએ છીએ કેટલાક સાધનો મેં અંદર લખેલા નથી આપણે જે પણ સાધન જરૂર હોય એ સાધનો આપ અંદર લખી શકશો બેટરીની જરૂર પડશે ચાર્જિંગ બેટરી જે ત્યાર પછી પૃથ્વીનો ગોળો કાર્ડ દોરી દડો બિસ્કિટ ટ્વેન્ટી ટ્વેન્ટી કાગળ અને અગરબત્તી આ તમામ સાધનોની અહીંયા ઉપસ્થિતિ જોવા મળશે ત્યાર પછી જોઈએ વિષય અભિમુખ વિશિષ્ટ હેતુઓ કયા છે તો વિદ્યાર્થીઓ પૂર્વ જ્ઞાન આધારિત પ્રશ્નોના જવાબ આપશે પૂર્વ જ્ઞાનની આપણે ચકાસણી કરીશું વિદ્યાર્થીઓને કેટલો ખ્યાલ છે નથી એ પ્રમાણે આપણે પાઠનું આયોજન કરી શકીએ છીએ વિદ્યાર્થીઓ પૂર્વ જ્ઞાનનો નવીનતમ જ્ઞાન સાથે સાંકળી શકે છે પૂર્વ જ્ઞાનને નવીનતમ જ્ઞાન સાથે સાંકળવાનો રહેશે ત્યાર પછી વિદ્યાર્થીઓમાં વિષયાંગથી પરિચિત થાય સૌર પરિવારના સભ્યો વિશે જાણે એના વિશે પણ આપણે જાણવાનું રહેશે શૈક્ષણિક મુદ્દાઓ સૂર્યની આસપાસ તમામ ગ્રહો પરિભ્રમણ કરે છે સોરી સૂર્યની આસપાસ તમામ ગ્રહો પરિક્રમણ કરે છે સોરી અહીંયા ભૂલ થઈ છે મિસ્ટેક સુધારી શકશો આપ પૃથ્વીનો આકાર વિવિધ ગ્રહો ઉપગ્રહોનું સ્થાન અક્ષાંશ અને રેખાંશની સમજ કેળવવી શિક્ષક દ્વારા નીચે મુજબ વિદ્યાર્થીની પ્રવૃત્તિઓ કઈ પ્રવૃત્તિઓ કરશો આ ટોપિકની અંદર તો શિક્ષક દ્વારા નીચે મુજબ પૂછાયેલા પ્રશ્નોના વિદ્યાર્થીઓ જવાબ આપવા પ્રયત્ન કરશે આપણા સૌર પરિવારના સભ્યો કયા છે દિવસ રાત કેવી રીતે થાય છે અક્ષાંશોનો કેટલો અને કયા સ્થાન જણાવો વગેરે એવા પ્રશ્નો અન્ય પ્રશ્નો પણ આપવા એની અંદર આપ કાઢી શકશો ત્યાર પછી જોઈએ આપણે વિદ્યાર્થીઓ વિષયાંગથી પરિચિત થાય વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંગ સૌર પરિવારને પૃથ્વીનું સ્થાન અને આકાર વિશે આપણે એનો અભ્યાસ કરવાનો છે સૌર પરિવારના સભ્યો વિશે જાણે તો સૌર પરિવારના તમામ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે એ આપણે ખાસ ધ્યાન રાખીશું શબ્દની અંદર મિસ્ટેક થયેલ છે વિદ્યાર્થીઓ શિક્ષકના બતાવ્યા મુજબ પ્રવૃત્તિ કરશે પરિભ્રમણ અને પરિક્રમણની સમજ કેળવવી પરિભ્રમણ એટલે શું પરિક્રમણ એટલે શું તો એ પ્રવૃત્તિ કરીને આપણે એને બતાવવાનું રહેશે શૈક્ષણિક મુદ્દાઓ સૌર મંડળના ગ્રહોની સમજ કેળવવી તો એના માટે આપણે કઈ પ્રવૃત્તિ કરવાની રહેશે તો પ્રવૃત્તિ માટે જરૂરી સામગ્રી ટેબલની આજુબાજુ પરિક્રમણ કરાવીશું ટેબલની આજુબાજુ વિદ્યાર્થીને ફેરવીશું તો એ આપણો ટોપિક સિદ્ધ થશે પરિભ્રમણને પરિક્રમણ પરિભ્રમણ એટલે પોતાની જગ્યા ઉપર જ વિદ્યાર્થી ફરતો હોય તો એને પરિભ્રમણ કહેવામાં આવે છે પ્રવૃત્તિ માટે દરેક બાળક ગ્રહોના નામ માટે નામ માટે કાર્ડ તૈયાર કરશે માથા પર અલગ અલગ પાઘડી પર પહેરશે ત્યારબાદ આજુબાજુ પરિક્રમણ કરશે તો એ રીતે આપણે પાઘડીયો ગ્રહ કહીએ છીએ જેના ઉપર પાઘડી અલગ અલગ હશે તો એ રીતે આપણે ગ્રહને ઓળખી શકો એ પ્રમાણેની રમતનું આયોજન આપણે શાળાની અંદર વરખંડની અંદર અથવા તો શાળાના મેદાનની અંદર આપણે કરવાનું રહેશે ઉલ્કા નક્ષત્રો ધ્રુવના તારાની સમજ કેળવી તારણ કાઢવું આ પ્રવૃત્તિ માટે અગરબત્તી વડે કાગળ ઉપર કાણા પાડી વિવિધ તારાઓનું નિર્દર્શન કરશે ગમ્મત સાથે જ્ઞાન મેળવશે અગરબત્તી લો એક વ્હાઈટ કાગળ લો એ કાગળની અંદર હોલ પાડી દો અલગ અલગ જે પ્રમાણેના તારા હોય એ પ્રમાણે અને પછી એની ઉપર બેટરી વડે ફોક્સ પાડશો તો ઉપર એ જ પ્રકારના ધ્રુવનો તારો અથવા તો જે પણ આપણે કહીએ છીએ અલગ અલગ તારાઓ શીર્ષ મૃત છે કૃતિકા છે તો આવા તારાઓ બોર્ડ ઉપર આપણે જોઈ શકીએ છીએ પૃથ્વીના આકારને સ્થાન વિશે જાણકારી મળશે પૃથ્વીના આકાર કેવો છે અથવા સૌર પરિવારમાં તેનું સ્થાન કયું છે તેની ચર્ચા કરીશું સૌર પરિવારનું યંત્ર બનાવીશું જેમાં સૌર પરિ પરિવારમાં પૃથ્વીનું સ્થાન વિશે ખ્યાલ આવી છે એ પ્રકાર એ પ્રમાણેનું યંત્ર પણ આપણે બનાવી શકીએ છીએ કે વચ્ચે સૂર્ય સ્થિર હોય એની આજુબાજુ તમામ ગ્રહો પરિભ્રમણ કરતા હોય મોટરની મદદથી એ બનાવી શકાય છે નિર્માણ કરી શકાય છે અક્ષાંશ અને રેખાંશની જાણકારી મેળવીશું અક્ષાંશ અને રેખાંશની દોરી વડે સમજ પણ કેળવીએ તમામ ટ્વેન્ટી ટ્વેન્ટી બિસ્કિટનો ઉપયોગ અક્ષાંશ રેખાંશ સમજાવી શકવા માટે સૌથી બેસ્ટ ઉદાહરણ છે આનો બિસ્કિટનો ઉપયોગ કરીને પણ તમે સમજાવી શકશો આ રમતમાં બાળકોને વર્તુળ સર્કલમાં ઊભા રાખીશું ત્યારબાદ સામ સામે દોરી પકડી રાખશે તેના પરથી તારણો કાઢીશું દોરી વડે દોરી પડાવી પકડાવી રાખીશું બાળકોને અને એની મદદથી આપણે અક્ષાંશ કોને કહેવાય રેખાંશ કોને કહેવાય એ સમજવાનો પ્રયત્ન કરીશું દડા ઉપર અક્ષાંશ રેખાંશ દોરીને પણ સમજ કેળવી શકાય છે દડા ઉપર આડી અને ઊભી લાઈનો દોરીને પણ આપણે એની સમજ કેળવી શકીએ કોઈ પણ ફળ પણ આપણે લઈ શકીએ છીએ ધારો કે સફરજન હોય કે એવા ફળો ઉપર પણ દોરી અને વિદ્યાર્થીઓને બને ત્યાં સુધી આનંદ કઈ રીતે આવે છે એ પ્રમાણેનું શિક્ષણ આપણા વર્ગખંડની અંદર હોય તો હું માનું છું ત્યાં સુધી આપણો વર્ગખંડ ગમે તે સમય હોય સાંજનો હોય કે બપોરનો સવારનો બાળક આનંદમાં જ રહેવો જોઈએ ત્યાર પછી દિવસ રાત કેવી રીતે થાય છે પૃથ્વી ઉપર જોવા મળતા દિવસ રાતની ચર્ચા કરીએ આ રમતમાં એક વિદ્યાર્થીને વોલીબોલ વચ્ચે પકડીને ઊભો રાખીશું અને બેટરી વડે ફોક્સ પાડવાનો પ્રયત્ન કરીશું વચ્ચેના ભાગે બેટરી વડે પ્રકાશ પડશે અને દડાને ગોળ ગોળ ફેરવશે આ રીતે દિવસ રાતની ચર્ચા પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવશે ખૂબ જ આનંદદાયક પ્રવૃત્તિઓ છે વિદ્યાર્થી મિત્રોને બને ત્યાં સુધી સહભાગી કરીએ શિક્ષક પણ આપણે પણ સહભાગી થઈએ બાળકોને સહભાગી કરીએ અને ખાસ ક્યારેક એવું પણ બનતું હોય કે શાળાની અંદર તમામ સામગ્રી ન હોય તો મારી શિક્ષક મિત્રોને વિનંતી છે કે આપ બાળકને કહેશો એક વસ્તુના બદલે પાંચ વસ્તુ પણ આપણા વર્ખંડની અંદર હાજર કરતા હોય છે તો બાળક જો આટલો ઉત્સાહ દર્શાવતો હોય તો આપણે પણ કેમ ન દર્શાવીએ તો આ રીતે સરસ મજાની પ્રવૃત્તિનું આયોજન કરીને આપણે આઠ પાઠનું આયોજન કરવાનું રહેશે વિશે સામાજિક વિજ્ઞાન એકમ નવ તારીખ સત્યાવીસ નવ બે હજાર બાવીસ ધોરણ છ પ્રકરણ આપણું ઘર ઘર પૃથ્વી પેટા એકમ સૌર પરિવાર અને પૃથ્વીનું સ્થાન અને આકાર અસ્વાધ્યાય વિકલ્પવાળા પ્રશ્નો પણ વિદ્યાર્થીઓને આપીશું ગ્રહોના નામ હોય અને મને ઓળખો તમામ ગ્રહો હોય અને એના વાક્યો આપણે મૂકી દઈએ અને મને ઓળખો એ પ્રકારના પ્રશ્નો પણ આપીશું વિધાનો ખરા છે કે ખોટા જણાવો એ પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકાય એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પણ પ્રશ્નો આપણે ગૃહકાર્યમાં આપી શકીએ અને ટૂંક નોંધ લખો તો એ પ્રકારના પ્રશ્નો આપણે વિદ્યાર્થીઓને આપી શકીએ તો તમામ મિત્રોને વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આવનાર જે શિક્ષણ પદ્ધતિ છે એ પદ્ધતિ અનુસાર અમે તમામ પ્રકારના વિડીયો આપની સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ તો ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને પણ શેર કરીએ કે જેથી કરીને આપની સમક્ષ અમે હરદમ નવા ટોપિકની સાથે મળતા રહીશું ફરીથી મળીશું આવા જ સાથે નમસ્કાર